Welcome viewers. Today we are going to introduce the base of mathematics. It can help you to build your confidence for mathematics. Mathematics no payan tabakko che. Hey, maths standard 3. Dhoran 3 na pathyapustak ma je koi pan ganit na tabakka che e apne ek video ma samavisht kari lidhela. Hey, dhoran 3 ganit ma khas karine TET 1 पर डिपेंड करिए तो प्रथम सत्र में धोरण 3 गणित में 1 થી 5 चैप्टर छे જ્યારે દ્વિતીય સત્ર માં 6 થી 13 ચેપ્ટર છે. હવે તમને હું પૂછે કે આ નિશાની કઈ અને આ નિશાની કઈ અને બીજે આમ ઇક્વલ ડબલ ની પૂછે બરાબર બરાબર ની નિશાની. હવે આ નિશાની માં થી નાની સંખ્યા બરાબર અને થી મોટી સંખ્યા કઈ રીતે યાદ રાખો અને एक तो लेस देन कहेवाय अने ग्रेटर देन कहेवाय बराबर तो लेस देन अने ग्रेटर देन कई रीते शीखवुं तो एना माटे हुं तमने ट्रिक आपुं छुं के आमनुं निशान आवी रीते छे जुओ आवी रीते खूणो छे एटले आनो थयो ल याद राखो शुं याद राखवुं ल ल एटले लेस देन शुं थाय लेस देन लेस एटले ओछुं एटले के थी ओछी एटले के थी नानी संख्या आ ल थई गयो शुं थई गयो ल अने एनी विरुद्धमां ज्यारे आ निशानीने आपणे जोईए तो निशानी ने मैं आवी रीते लिखी आ शू थयो तमने शू लागे ग लागे शू लागे आ ग जेवो लागे ज्यारे आ ल जेवो लागे तो ग जेवो लागे तो तमारे यूज करवानो ग्रेटर देन એટલે થી વધારે મોટું તો આ ગ્રેટર ધેન એટલે થી મોટું ફરીથી આ નિશાની આવી રીતે છે એ લ બનશે એટલે લેસ ધેન એટલે થી નાનું અને આ ગ બનશે એટલે ગ્રેટર ધેન એટલે થી મોટી સંખ્યા. હવે ગણિત ધોરણ 3 માં સંખ્યા લેખન અને સ્થાન કિંમત એમની વાત કરીએ તો એને કઈ પદ્ધતિના ઉપયોગથી શીખવવામાં આવે છે તો તમારે જવાબ લખવાનો મણકા ગોળીના ઉપયોગથી. ધોરણ 3 ગણિતમાં બાળકોને સંખ્યા જ્ઞાન કે સ્થાન કિંમત શીખવવા માટે કઈ પ્રયુક્તિ વપરાય અથવા તો કઈ સ્ટ્રીકથી શીખાડી શકો તો કે મણકા ગોળીના ઉપયોગથી શીખાડી શકો. હવે લેસ ધેન ગ્રેટર ધેન જ્યારે આ નિશાની છે બરાબર ઇક્વલી એટલે બંને સંખ્યા સરખી છે એવું બતાવવામાં આવે છે. નેક્સ્ટ જે સંખ્યાનો એકમનો અંક જે સંખ્યાનો એકમનો અંક એકી હોય 1 3 5 7 અને 9 એ સંખ્યાને એકી સંખ્યા કહેવાય જ્યારે જે સંખ્યાનો એકમનો અંક 0 2 4 6 કે 8 હોય એ સંખ્યાને બેકી સંખ્યા કહેવામાં આવે છે. આ આપણે યાદ રાખવાનું અને ખૂબ સરળ છે. હવે અહીંયા બે તબક્કા એવા આપેલા છે 1 અને 2 કે ગુણાકાર એ પુનરાવર્તિત શું છે સરવાળો છે અથવા એવું પૂછે કે ખાલી જગ્યા એ પુનરાવર્તિત સરવાળો છે. ઓપ્શન હોય તમને ગુણાકાર ભાગાકાર બાદબાકી કે સરવાળો આ ચારે ચારે એબીસીડી માં ઓપ્શન હોય તો ગુણાકાર એ પુનરાવર્તિત સરવાળો છે કેમ કે ગુણાકારની ગણતરી કરો ત્યારે નીચે તમારે સેકન્ડ સ્ટેપમાં સરવાળો કરવો પડે. જ્યારે ભાગાકાર શું તો કે ભાગાકાર એ પુનરાવર્તિત બાદબાકી છે ધોરણ 3 ના ચેપ્ટરમાં આપેલું છે ભાગાકારના ડિવિઝનના ચેપ્ટરમાં તો ભાગાકાર એ પુનરાવર્તિત બાદબાકી છે. ભાગાકારની ગણતરી કરો ત્યારે તમારે સેકન્ડ સ્ટેપમાં એમનો બાદબાકી કરવો પડે. તો ગુણાકાર એ પુનરાવર્તિત સરવાળો છે જ્યારે ભાગાકાર તે પુનરાવર્તિત બાદબાકી છે. દોસ્તો કોઈ સંખ્યાનો 0 સાથે સરવાળો કરો તો શું થશે તો કે કોઈ સંખ્યાનો 0 સાથે સરવાળો કરો તો તે સંખ્યા પોતે જ જવાબ આવશે. 4 નો સરવાળો કોની સાથે કરેલો છે આપણે સેની સાથે 0 સાથે એટલે 4 વત્તા 0 ઇઝ ઇક્વલ ટુ 4 એટલે 4 વત્તા 0 બરાબર 4 થાય છે. અને ઇવન તો કોઈ સંખ્યાનો 0 સાથે બાદબાકી કરવાનું થાય સરવાળાને બદલે તો પણ જવાબ તો તે સંખ્યા પોતે જ આવશે. જો 4 માઇનસ 0 હોય તો પણ 4 આવે 4 પ્લસ 0 હોય તો પણ 4 આવે આમાં 7 માંથી 0 જાય તો પણ 7 આવે 8 માંથી 0 જાય તો પણ 8 આવે. તો કોઈ સંખ્યાનો 0 સાથે બાદબાકી કરવાથી બરાબર છે એટલે કે કોઈ સંખ્યામાંથી 0 ને બાદ કરવાથી તે સંખ્યા પોતે જવાબ તરીકે મળશે. નેક્સ્ટ કોઈ સંખ્યાનો 0 સાથે ગુણાકાર કરવાથી તો કોઈ સંખ્યાનો 0 સાથે ગુણાકાર કરવાથી એ સંખ્યા ન મળે તો શું મળશે જવાબ શૂન્ય જ મળશે એટલે બારી દે જે શૂન્ય છે એ ક્રોસ
માં બારી દે એટલે કે 8 ગુણ્યા 0 એટલે જવાબ આવશે 0 0 નો 0 આવશે 25 ગુણ્યા 0 જવાબ આવશે 0 એટલે 0 નો કોઈ સંખ્યા સાથે ગુણાકાર કરો એનો જવાબ આવશે 0 ફરીથી 0 સાથે સરવાળો તો તે સંખ્યા પોતે 0 સાથે બાદબાકી તો પણ સંખ્યા પોતે જ્યારે 0 સાથે ગુણાકાર કરીએ તો એનો આન્સર આવશે 0 આવશે 0 આવશે નેક્સ્ટ પાર્ટ एक द्वितीयांश अने द्वितीयांश कहवाय एक द्वितीयांश एक ना छेद में बे એટલે કે એક વસ્તુના બે સરખા ભાગનો એક ભાગ હવે આ એક વસ્તુ છે આ પથ્થર પડેલો છે માનો કે લંબચોરસ પથ્થર છે હવે આને બે ભાગમાં વહેંચું વચ્ચેથી મેં અહીંયા શિરો બનાવેલો છે કટિંગ કરેલું છે તો આ પથ્થર છે એના બે ભાગ કયા હવે બે ભાગ છે એ બે ભાગ જે છે એ નીચેનો બગડો છે એટલે કે દ્વિતીયાંશ પરંતુ એક દ્વિતીયાંશ એટલે શું તો કે બે ભાગમાંનો એક ભાગ તો અહીંયા હું જે ભાગ છે એને હું ફિલ અપ કરી દઈશ કલર રંગી દઈશ હવે આ જે બન્યું તમને તો આવી આકૃતિ આપે કે આમને તમે અપૂર્ણાંકમાં કઈ રીતે દર્શાવો તો આકૃતિને ડિસાઈડ કરવાનું પહેલા તો એનો ભાગ કેટલા છે એ બે ભાગ છે આની જેમ 3 છે 4 છે 3 છે તો કે હા હવે ઉપર કેટલા છે ઉપર જે છે આટલું રંગેલું હશે તો બે તો ભાગ છે એટલે નીચે બે ઉપર જે અંશમાં છે એ એક છે એટલે આપણે એક બાજુનો વિભાગ રંગી દીધેલો છે હવે નેક્સ્ટ એક દ્વિતીયાંશને બદલે એક તૃતીયાંશ એકના છેદમાં 3 એટલે કે એક વસ્તુના 3 સરખા ભાગ પાડો 1 2 3 આ પેટીના 3 ભાગ પાડેલા છે હવે એમાં એક તૃતીયાંશ એટલે ઉપર કેટલા છે એક તો આ 3 માંથી કેટલા ભાગ રંગીશ મેં માત્ર એક ભાગ એટલે એક તૃતીયાંશ એટલે ટોટલ નીચે છે 3 એટલે કે કુલ ભાગ છે 1 2 અને 3 એમાં એક ભાગ રંગેલો છે એટલે જવાબ આવશે 1 તૃતીયાંશ બરાબર એટલે કે 1 તૃતીયાંશ જ્યારે આ 3 ભાગ છે એટલે કે 2 તૃતીયાંશ 2 તૃતીયાંશ કોને કહેવાય 2 ના છેદમાં 3 કોને કહેવાય તો કે એક વસ્તુના 3 સરખા ભાગ આ ઉપર 3 હતા એટલે નીચે પણ 3 સરખા ભાગ છે પરંતુ આ વખતે નીચે 3 છે એટલે 3 ભાગ પાડેલા છે પણ રંગવાના છે માત્ર આમાં એક રંગ હતો આમાં કેટલા રંગવાના છે બે તો બે તૃતીયાંશ એટલે કે એક વસ્તુના આ એક વસ્તુના 3 સરખા ભાગ એમના બે ભાગ હવે 3 ના બે ભાગ હું રંગી નાખું તો આ એક ભાગ રંગી નાખું આ એક ભાગ રંગી નાખું શું થઈ ગયું તો કે બે તૃતીયાંશ એટલે 3 માંના બે ભાગ તો આવી રીતે ક્વેશ્ચન આવી શકે એક ચતુર્થાંશ એટલે એક વસ્તુના 4 ભાગનો એક ભાગ એક વસ્તુના 1 2 3 આ પૂઠું છે પેસ છે અને 4 ભાગ પડ્યા 1 2 3 અને 4 હવે એ 4 ભાગ એટલે એ નીચે ઉપર શું છે એક ચતુર્થાંશ એટલે એક ચતુર્થાંશ 1 ના છેદમાં 4 એટલે નીચે 4 એટલે કે 4 ભાગ એનો 1 એટલે આપણે 1 રંગી નાખ્યા હવે મને એવું કીધું હોય કે ભાઈ 2 ચતુર્થાંશ તો શું હું 2 ભાગ રંગી નાખે કે 2 ચતુર્થાંશ હવે 1 ચતુર્થાંશ ભાગને બીજા કયા નામે ઓળખવામાં આવે એવો જવાબ પૂછે તમને પ્રશ્ન તો જવાબ આવશે પા આપણે કહે ને અડધો અને એનો અડધો એટલે કે પા 25% કહેવામાં આવે છે અને 25% બરાબર છે આગળ વજન કરવા માટે વજનિયા ત્રાજમા અને વજન કાંટો વપરાય છે તમને પૂછે કે વજન કરવા માટે નીચેનામાંથી કયું એક યંત્ર નથી વપરાતું તો તમને એમ કે લિટરલી બરાબર અથવા તો માપ્યું એવું આપે તો વજન કરવા માટે એક ઓપ્શન વજનિયું બીજું વજનિયા બી ઓપ્શન ત્રાજવા સી ઓપ્શન વજન કાંટો અને ડી ઓપ્શન માપ્યું અથવા માપ્યા તો શું આવશે વજન કરવા માટે નીચેનામાંથી શું નથી વપરાતું તો માપ્યા આવશે આ ત્રણ વસ્તુ વપરાય છે 1 ગ્રામ થી 20 કિલોગ્રામ સુધીના વજનિયા હોય છે 1 ગ્રામ નું વજનિયું હોય 2 ગ્રામ નું હોય 5 નું હોય 10 20 એવી રીતે આગળ જાય એ 1 ગ્રામ થી માંડી અને 20 કિલોગ્રામ સુધીના વજનિયા હાલમાં ઉપલબ્ધ છે નેક્સ્ટ ગુંજાસનો મોટો એકમ ગુંજાસનો મોટો ગુંજાસ કોને કહેવાય તો કે કોઈ પદાર્થને એમનું વજન અથવા તો એની ક્વોન્ટિટી એનો જથ્થો માપવા માટે જેનો ઉપયોગ થાય એને આપણે ગુંજાસ કહેવાય તો ગુંજાસનો મોટો એકમ પૂછે શું છે તો લીટર અને ગુંજાસનો નાનો એકમ મિલી એટલે કે મિલીલીટર છે ધોરણ 3 માં ગુંજાસનો મોટો એકમ લીટર ગણાય એવો આવે છે અને નાનો એકમ મિલીલીટર ગણાય છે
मिलीलीटर ने टूंक में मिली लखाय। हवे मापिया और दूध के केरोसिन ना मापिया तमे जोया हशे, बन्ने नो आकार जुदो जुदो छे, धोरण 3 नी टेक्स्टबुक मां दोरेला छे। हवे ए 50 मिलीलीटर थी 1 लीटर सुधी ना आवे, मापिया दूध के केरोसिन ना 50 मिलीलीटर थी 1 लीटर सुधी ना उपलब्ध छे। 1 मीटर बराबर 100 सेंटीमीटर, 1 मीटर बराबर 100 सेंटीमीटर, जारे 1 किलोग्राम बराबर 1000 ग्राम, जारे 1 लीटर बराबर 1000 मिलीलीटर। तो जे मीटर छे मित्रों, ए मीटर नी बात छे, एमां 100 सेंटीमीटर सो आवे छे, बाकी लीटर नो मिलीलीटर होय 1000 आवशे, ए पण 1000 आवशे, किलो नो ग्राम पण 1000 आवशे, बराबर छे, अने किलोमीटर नो मीटर ए पण 1000 आवशे। તો આવી રીતે આપણે ડિસ્કસ કરેલી છે, જે ચર્ચા કરી તે ધોરણ 3 મેથ સોલ્યુશન ની છે। આવી રીતે ખાસ મારો આ ચેનલ ઇંગ્લિશ શીખવા માંગતા કોઈ ભી કેન્ડિડેટ હોય, એ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતો હોય, કોઈ 9 થી 12 ધોરણ ભણતો હોય, અભ્યાસ કરતો હોય, કોલેજ સુધીનો અભ્યાસ કરતો હોય, કોઈ સ્પોકન ઇંગ્લિશ શીખવા વ્યક્તિ માંગતો હોય, કોઈ જીપીએસસી ની તૈયારી કરતો હોય, આઈબીપીએસ કે આરઆરબી ની તૈયારી કરતા હોય, દરેક માટે ઇંગ્લિશના તબક્કાવાર પોઈન્ટ મેં આ એસએસ ઇંગ્લિશ નામના જે ચેનલ છે એમાં મેં અપલોડ કરેલા છે। તો મારું ચેનલ સબસ્ક્રાઇબ કરો, સામંત સોલંકી એસએસ ઇંગ્લિશ નામનું ચેનલ સબસ્ક્રાઇબ કરવાથી ફાયદો એવો થશે કે તમને રેગ્યુલર જે હું વિડીયો મૂકીશ એમાં ઇંગ્લિશના સંપૂર્ણ સ્પેશિયલ હશે ખાસ, અને બાકી જે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષા નજીક આવવાની હશે એમના વિડીયોઝ પણ હું રેગ્યુલર અપલોડ કરીશ। જો તમે ચેનલ સબસ્ક્રાઇબ કરેલું હશે તો તમને રેગ્યુલર અપડેટ મળશે, અને આવી રીતે સરળતાથી શીખવા માટે રેગ્યુલર અપડેટને જોતા રહો।